ગુજરાત વર્ચ્યુઅલ શાળા કાર્બન અને તેના સંયોજનોની અંદર આપણે આજે સમાનધર્મી શ્રેણીની કેટલીક વિશેષતાઓ વિશેનો અભ્યાસ અહીંયા કરીશું 3 મિનિટની અંદર જોઈએ આગળ આપણે સૌથી પહેલી બાબત આપણી પાસે છે કે સમાનધર્મી જે શ્રેણી છે એ શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સંયોજનો આપણે લઈશું કાં તો કોઈ પણ બે ક્રમિક સભ્યો લઈશું તો એના આણ્વીય સૂત્ર વચ્ચેનો તફાવત શું જોવા મળશે આપણને CH2 જેટલો તફાવત આપણને જોવા કોઈ પણ સમાનધર્મી શ્રેણી માટે આ નિયમ લાગુ પડે છે તો એ કેવી રીતે આપણે જોઈએ અહીંયા આગળ એક ઉદાહરણ દ્વારા અહીંયા આલ્કેન સંયોજનની શ્રેણી બતાવી છે આપણી પાસે મિથેન બે કાર્બન ઇથેન ત્રણ કાર્બન પ્રોપેન ચાર કાર્બન બ્યુટેન પાંચ કાર્બન પેન્ટેન હવે એના બે ક્રમિક વચ્ચેનો તફાવત આપણે લઈએ તો અહીંયા જો આના કરતા એક કાર્બન વધારે છે બે હાઇડ્રોજન વધારે છે એટલે તફાવત શું મળશે આપણને CH2 આવી રીતના બીજા બે ક્રમિક વચ્ચેનો તફાવત આપણે લઈએ તો એ પણ આપણને શું મળશે CH2 આ રીતના દરેક જગ્યાએ બે ક્રમિક વચ્ચેનો તફાવત શું મળે છે આપણને CH2 મળે છે બીજો એક ગુણ આપણે જોઈએ એના વિશેનો બરાબર કે સમાનધર્મી શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યો જે છે એ ક્રમિક સભ્યોના આણ્વીય દળમાં 14 યુનિટ જેટલો તફાવત જોવા મળે છે એટલે કે એક સંયોજન લઈએ તો એનું જે આણ્વીય દળ હશે એના કરતા બીજા સંયોજનનું આણ્વીય દળ 14 યુનિટ જેટલું વધારે હોઈ શકે છે તો હવે એ કેવી રીતે થાય છે એની વાત કરીએ તો અહીંયા આગળ આપણે બે ક્રમિક સંયોજનો લઈએ છીએ મિથેન અને ઇથેન આની વચ્ચેનો ક્રમિક તફાવત આપણે જાણીએ છીએ નિયમ મુજબ CH2 થશે તો CH2 નો અણુભાર કેટલો થશે આણ્વીય દળ એ આપણે શોધી કાઢીએ તો અહીં જોઈ શકાય CH2 તો એક કાર્બન છે બે હાઇડ્રોજન છે તો આને આપણે અણુભાર ગણવા માટે એક કાર્બન અને બે હાઇડ્રોજન લખીએ હવે કાર્બનનો પરમાણુ ભાર હાઇડ્રોજનનો પરમાણુ ભાર અહીંયા લખીશું તો કાર્બનનો પરમાણુ ભાર 12 છે હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે આની ગણતરી કરીએ 12 એકા 12 અને 2 એકા 2 તો બંનેનો સર 12 વત્તા 2 એટલે આપણી પાસે શું થશે 14 યુનિટ તો અહીંયા આણ્વીય દળનો તફાવત આપણને કેટલો મળે છે 14 યુનિટ જેટલો તફાવત આપણને મળે છે એના પછીનો ગુણ આપણે જોઈએ એના વિશેનો તો અહીંયા ખાસ બાબત કે સમાનધર્મી શ્રેણીના દરેક સભ્યનું જ્યારે નામકરણ કરવામાં આવે છે તો એ નામકરણની અંદર હંમેશા પૂર્વક કાં તો પ્રત્યય લાગતો હોય છે દાખલા તરીકે આપણે આલ્કેન સંયોજન જોઈએ તો એમાં એન પ્રત્યય લાગશે આલ્કિન હશે તો ઇન પ્રત્યય લાગશે આલ્કાઇન હશે તો આઇન પ્રત્યય લાગે છે એવી રીતના કોઈ પણ શ્રેણી લઈશું સમાનધર્મી તો એના નામકરણમાં કાં તો પૂર્વક લાગશે કાં તો પ્રત્યય આપણી પાસે લાગે છે અહીંયા આલ્કોહોલ શ્રેણીનું એક ઉદાહરણ આપણે લઈએ દાખલા તરીકે મિથેન હોય તો એને આપણે આલ્કોહોલ છે તો આલ પ્રત્યય લગાવી ઓલ પ્રત્યય લગાવીશું તો મિથેન વત્તા ઓલ એટલે આપણી પાસે શું બનશે મિથેનોલ બનશે એવી રીતના ઇથેન લઈશું વત્તા ઓલ પ્રત્યય લગાવીશું તો બની જશે આપણી પાસે ઇથેનોલ તો અહીંયા જો આ એક શ્રેણી એવી છે કે જે શ્રેણીમાં નામકરણમાં દરેક જગ્યાએ પ્રત્યય કયો લાગે છે ઓલ પ્રત્યય લાગે છે તો શ્રેણીના દરેક સભ્યના નામકરણમાં પૂર્વક અથવા તો પ્રત્યય લાગે છે અને છેલ્લે એક બીજો બાબત જોઈ લઈએ શ્રેણીના દરેક સભ્યોમાં સમાન ક્રિયાશીલ સમૂહ હોવાથી શ્રેણીનો દરેક સભ્ય એક સમાન રાસાયણિક પ્રક્રિયાઓ આપતું હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે આ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ છે જે શ્રેણીમાં જેવો ક્રિયાશીલ સમૂહ હશે એ પ્રકારના રાસાયણિક ગુણધર્મો એ ધરાવે છે થેન્ક યુ